वर्णिवेशरमणीय दर्शनम् मंदहाश रुचिराननाम्बुजम् पूजितं सुरनरो तमेर्मुदा धर्मनंदन महं विचिन्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणी श्री स्वामी नारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। श्री ठाकुर जी महाराज नी जय। श्री सदगुरु देवानी जय। जय श्री स्वामी नारायण। આજે શ્રાવણ સુદ તૃતીયાનો દિવસ છે, તારીખ 11-8-2021, બુધવાર છે। શ્રી પુરુષોત્તમ ચરિત્રની પ્રભાતના સમયે સુંદર કથાનું શ્રવણ આપણે કરીએ છીએ। કવિરાજ દલપતરામજીએ અતિ અદ્ભુત આ ગ્રંથની રચના ભગવાનને સંતો ભક્તોની પ્રસન્નતાર્થે કરી છે। છઠ્ઠા અધ્યાયની કથા ચાલુ છે। ભગવાન નારાયણ અને નરનો સંવાદ છે, ઋષિ મુનિઓનો સંવાદ છે। છેલ્લે ભગવાને સમાચાર પૂછ્યા છે, ભરતખંડની મારી પ્રજા એના શા હાલ છે? શું એ સુખપૂર્વક ધર્મની મર્યાદાઓનું પાલન કરે છે? સદશાસ્ત્રમાં લખેલા સદાચાર પ્રમાણે વર્તન રાખે છે? અને જ્યાં આમ ભગવાને પૂછ્યું અને ત્યારે ઓછો કરી દેજો પંખો। सुनी श्री हरि के बेन भये उदासी मुनि सकल नीर बहाए नैन बोले गदगद बानी मुख। आवुं सांभळ्युं एटले ऋषि मुनिओ बधा उदास थई ग्या, आँखमांथी आँसुओ पड़वा लाग्या, भगवान ने हाथ जोड़ी गदगद वाणी कहेवा लाग्या।
શું કે છે? ચોપાઈ રચી છે અહીંયા. સુનહુ નારાયણ નર ભ્રાતા હમસે કહી ન જાત શોભાતા. ચારી બરણ અરુઆશ્રમ ચારી સકલ દિયે નિજ ધર્મ બિસારી. અસદ ગુરો મિલી ઉલટ સુનાઈ અધર્મ કો દિયે ધર્મ સમજાઈ. વિપ્ર ભયે કલિયુગ કે વામી મદ્યપાની પુનિ પરત્રિય ગામી. સુનહુ નારાયણ નર ભ્રાતા. હે નરવીર નારાયણ, સાંભળો, આપ પૂછો છો, અમે દિલગીરી સાથે વ્યક્ત કરીએ છીએ, દિલગીરી સાથે વાત કરીએ છીએ. કહેવાનું મન થતું નથી, પણ કેવું પડે છે. આપ પૂછો છો ત્યારે સાંભળો. સંતોના આંસુ જોઈને, સંતોની ઉદાસી જોઈને ભગવાન પણ થોડા ઊંડા ઉતરી ગયા. નક્કી કંઈક ગડબડ લાગે છે, શું થયું છે, વાત તો કરો. અને ત્યારે ઋષિઓ સંતો એમ કે છે, ચારી બરણ અરો આશ્રમ ચારી સકલ દિયે નિજ ધર્મ બિસારી. ચારેય વર્ણ અને ચારે આશ્રમના જે નરનારી લોકો છે, ચાર વર્ણ, બ્રહ્મચર્યા ચાર આશ્રમ ને ચાર વર્ણ, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર, અને ચાર આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસ આશ્રમ ઠેઠ સુધી પહોંચાડી દીધો. આ ચારે ચાર એણે પોતપોતાનો ધર્મ મૂકી દીધો છે મહારાજ. કોઈ ધર્મમાં નથી રહ્યા. આટલું કીધું તો ભગવાનની આંખમાં આંસુ પડવા માંડ્યા છે. કારણ કે વધારે વધારે ભગવાનને સંત દુઃખી થતા હોય તો મનુષ્ય જ્યારે અધર્મને માર્ગે ચાલે છે, ભગવાને આવો મહામોલું મનુષ્ય શરીર ભગવાને ભેટમાં ચિંતામણી આપી, આટલી મોટી ભગવાનને કરુણા કરી, અને એ મનુષ્યના શરીરનો જ્યારે મનુષ્ય દુરુપયોગ કરે છે ત્યારે ભગવાનને સંતને બહુ દુઃખ થાય છે. વધારે વધારે દુઃખ થતું હોય તો એનું કારણ આ. ભક્ત જ્યારે બહુ ભીડમાં આવે ને, કોઈ લોકો એને દુઃખ આપે ને, ત્યારે એટલા ભગવાન દુઃખી ન થાય. કારણ કે ભગવાન તો એની ધીરજતા જોતા હોય, એની સહન શક્તિ જોતા હોય. પણ જ્યારે કોઈ અધર્મને માર્ગે ચાલે ને, મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું, તમને ક્રોધ શા નિમિત્તે આવે છે? સ્વામી કે મહારાજ, કોઈ તમારી બાંધેલી મર્યાદાનું ઉલ્લંઘન કરે ને ત્યારે ક્રોધ આવી જાય છે ક્ષણિક વાર. મહારાજે વચનામૃતમાં કહ્યું, મહારાજ હજી પરથારો ચાલે છે, ના ભૂલતો હોય તો ગઢડાનું જ વચનામૃત છે. પોતાની આંખના આંખમાં આવેલા આંસુઓને લૂછતા જાય છે. પોતે બહુ ઉદાસ થઈ ગયા છે, બહુ શિથિલ થઈ ગયા છે. એનો ફેટો શિથિલ થઈ ગયો, નીચે પડી ગયો, વિખાઈ ગયો, ફેટો વિખાઈ ગયો. રડવા લાગ્યા ભગવાન. અને ત્યારે આંખમાંથી આંસુ લૂછીને મહારાજ બોલ્યા કે આજ તો અમે અમુક ગ્રંથો વાંચ્યા ને,
અમને બહુ દુઃખ થયું, આખી રાત ઊંઘ ના આવી, અમે ઉદાસ થઈ ગયા, રડવા લાગ્યા. અત્યારે પણ એમને યાદ આવે છે અને રડવું આવે છે. એવા દુષ્ટ લોકો એવા ગ્રંથો લખ્યા છે કે જેમાં ધર્મનું મૂળ કાપી નાખ્યું છે, ભગવાનના નામનો છેદ ઉડાડી દીધો છે. જે નાસ્તિક લોકો છે, જે ભગવાનમાં નથી માનતા, સ્વયં પોતાની જાતને ભગવાન માનીને પૂજાવે છે અને પૂજાય છે, પોતે સ્વયં ભગવાન થઈ જાય છે, શું સમજતા હશે? આમ મહારાજ વાત કરતા કરતા ફરી રડી પડ્યા. જોયું ભગવાનને ક્યારે દુઃખ થાય છે? ભગવાનને એક બાજુ ખસેડી પોતે ભગવાન રૂપ થઈ જાય છે, ભગવાન પોતે થઈ જાય છે, પોતે કરતા થઈ જાય છે. ભગવાનને ભૂલીને ન કરવાનું આચરણ કરે છે, અધર્મને માર્ગે ચાલે છે, ભ્રષ્ટાચાર કરે છે, દુરાચાર કરે છે, ત્યારે ભગવાનને સંતને જેટલું દુઃખ થાય છે ને, એવું દુઃખ બીજી કોઈ વાતે નથી થતું. ને મોટામાં મોટું પાપ ભગવાનના સંતને ભગવાન દુભાય એનો દ્રોહ આમ થાય. ભગવાનની આજ્ઞા લોપે એટલે ભગવાનનો દ્રોહ. ઘણા તો ભગવાનને માનતા હોય પણ ભગવાનનું ન માનતા હોય, સમજાઈ ગયા? ભગવાનનું ન માને પણ ભગવાનને માને. હું તો ભગવાનને માનું છું પણ ભગવાનનું કહેલું, ભગવાને બતાવેલી વાત સેવક આપકા લેકિન સેવા નહીં કરૂંગા. એ સેવકને હું પોખવાનો, સેવક આપકા લેકિન સેવા નહીં કરૂંગા. આળસ હોય, પ્રમાદ હોય, કોઈ કુસંગીનો સંગ હોય, હૃદયમાં નાસ્તિક ભાવ હોય, કંઈક કામ ક્રોધાદિક દોષો હોય, કંઈક એવી કપટ છલ આ બધું જ્યારે અંદર ભર્યું હોય ને, ત્યારે ભગવાનથી દૂર કરી દે, ભગવાનની આજ્ઞા પાળવા ના દે, અને પછી ભગવાન બહુ દુઃખી થાય. અંદર પણ બહાર તો આપણે જોઈએ, આ તો બધી બહારની વાત લખી છે પણ અંદર આવું જ છે. અંદર પણ કળિયુગ હોય છે, અંદર પણ અધર્મ હોય છે, અંદર પણ કુવિચારો હોય છે ભગવાન પ્રત્યે અને ભગવાનના સંત પ્રત્યે. જ્યારે કુવિચાર ઉત્પન્ન થાય ત્યારે હૃદયમાં બેઠેલો ભગવાન ત્યાં બેસી ન શકે, નીકળી જાય બહાર, ઉદાસ થઈ જાય, દુઃખી થઈ જાય. ભગવાન કંટાળી જાય આપણા હૃદયમાં બેઠેલા હોય ને, ત્યાં ભગવાનને રહેવું ગમે નહીં. જ્યાં ભગવાનની નિંદા થતી હોય, ભગવાનના સંતોની નિંદા થતી હોય, ભગવાનના ભક્તનો દ્રોહ થતો હોય, એની આજ્ઞાનું ઉલ્લંઘન થતું હોય, એ જગ્યાએ ભગવાન રહે નહીં. એ જગ્યાએ ભગવાનના પવિત્ર સત્પુરુષો પણ રહે નહીં. ક્યાંક આગા પાછા નીકળી જાય, દૂર થઈ જાય અને પછી દુઃખની શરૂઆત થઈ જાય. એવું છે, ભગવાન દુઃખી થાય છે, ભગવાનના સંતો દુઃખી થાય છે. મહારાજ ગઢડાની બાજુમાં રામપરા ગામ, ત્યાં કોક હરિભગતના લગ્ન, દીકરાના લગ્ન હશે, મહારાજને આમંત્રણ હશે. મહારાજ કે આવીશ, ભગવાન તો દયાળુ, એના દીકરાના લગ્ન થતા હોય અને આવી શુભ ઘડી હોય અને ત્યાં અમારી હાજરી હોય તો કેટલા બધા ધન્ય થઈ જાય, બધાને કેટલો આનંદ થાય, કેટલા મારા ભક્તો રાજી થાય. ચાલો જાઓ. ગયા મહારાજ જેવા ગયા, માંડવામાં વર ને કન્યા અને મહારાજ જઈને બેઠા, ત્યાં તો હામ હામાં માંડવ્યાન જાનયા, પેલા ફટાણા બોલે તમને ખબર છે ને, હા, વરનું નળિયા જેવું નાક, તો એ ક્યાં તારે ઘેરે અન્ન માગવા આવે છે, હા, ભેંસ જેવો કેન, પાડા જેવો કેન, કન્યાને એટલી ગાળો દે, કન્યાના બાપને એટલી ગાળો દે, વરને એટલી ગાળો દે, વરના બાપને, વરની માને ગાળો દે, અને પાછું મોજ આનંદ કહેવાય આ પાછો, હા, એકબીજાને પછી ખોટું ન લાગે, હા, તમારી ગાળો તો ઘીની નાળો એમ કહેવાશે, દિયો દિયો તમે તમારે દિયો દિયો, ત્યાં વરી આનાથી ડબલ દે. હવે આવું બીભત્સ વાતાવરણ મહારાજે જોયું ને, મહારાજ ઊભા થઈને વયા ગયા.
ભાગી ગયા. બીજા કોઈ હરિભગત ને ઘેરે ક્યાંક વયા ગયા. બધા જોતા રહી ગયા. પેલો હરિભગતે આમંત્રણ આપ્યું હતું ને દોડતા દોડતા મહારાજ પાસે ગયા. અરે મહારાજ શું થયું? મહારાજ કે શું થયું હજી પૂછો છો? આટલું થઈ ગયું તો હજી પૂછો શું થયું આ બધું? તો આ તો અમારા રિવાજ છે, આ પ્રમાણે લગ્નમાં થાય જ. મહારાજ કે પેલું જણાવવું જોઈએ ને તો હું આવું જ નહીં. અહીંયા આવું હોય ક્યાંય? શાસ્ત્રમાં લખ્યું છે ક્યાંય? કોઈ લખે ભાગવતમાં, ગીતામાં, રામાયણમાં ક્યાંય લખ્યું છે કે લગ્ન કરે ત્યારે આવું કરાય? અરે લગ્ન તો એક પવિત્ર વિધિ છે, શાસ્ત્રોક્ત 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે. અને એ તો કેટલું દિવ્યપણે અને કેટલું ભક્તિભાવપૂર્ણ અને કેટલું ભગવાનના સાનિધ્યમાં અગ્નિની સાક્ષીએ થતું હોય છે, ગણપતિની પૂજા થતી હોય છે, ગણપતિના ગીતો ગવાતા હોય છે. આવું દિવ્ય કર્મ, આટલું શુભ કર્મમાં આવો અધર્મ, આવું પાપ, આવી ગાળો, આવી બીભત્સતા! મહારાજ ખીજાયા બરાબર ને દુઃખી થઈ ગયા. મારે જ આવું જ નથી કે હું તો આ ગઢડા ભેગો ચાલ્યો, આવું જ્યાં થશે હું નહીં જાઉં, એની ભેગોય નહીં રહું. હરિભક્તોએ પ્રાર્થના કરી, મહારાજ હવે પછી અમે આવું નહીં કરીએ, અમારા ઉપર રાજી રહો. મહારાજ કે તો જ રાજી, અધર્મનો માર્ગ મૂકી દો બસ. અને મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા, બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા, પ્રેમાનંદ સ્વામીને બોલાવ્યા. હે સંતો, ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરનારા વરકન્યાના શુભ ઘડીએ એક વેદોક્ત વિધિ છે, સંસ્કાર છે, અને એમાં ભગવાન કૃષ્ણ અને રુક્મણીના વિવાહના પદો રચો, ઈ ગવાય. રાધા કૃષ્ણના પદો રચો, ઈ ગવાય. વૃંદા અને શાલિગ્રામ ભગવાન વિષ્ણુના પદો રચો, એ ગવાય. શિવ પાર્વતીના પદો રચો, એ ગવાય. હા, અને પછી આપણા બ્રહ્માનંદ સ્વામી અને આપણા આદિગુરુ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ લગ્નના ઢાળમાં, ઓરિજિનલ શું એના ઢાળો એટલા દિવ્ય છે! અત્યારે તો એ બી ભત્સ કરી નાખ્યા, બોલો. હા, જેને ખોટું લાગુ એ ભલે લાગે, પણ આ તો ધંધો ન કરાય ને. ડિસ્કો દાંડિયામાં ફેરવી નાખ્યા રુકમણી બીવાના પદો, તો વિચારો. હા, કેટલા કુંદનપુર એવી વાર છો, આવી જાદાવ કુળની જાના. કેવા સરસ લાંબા ઢાળમાં, અને આવું દીપચંદીમાં આમ સ્લો તબલાના તાલમાં ચાલતું હોય, અને બધા એક બ્રહ્મમાં આમ જાણે બ્રહ્મોલમાં બેઠા હોય ને એવા બેસી ગયા હોય, સાંભળતા હોય. રાણી એ રુક્ષમણી એ વર સ્વયં પોતે ભગવાન. મને આવડતું નથી આ તો, રહેવા દેજો. કાઢીને આપશો તો હું ગાઉં પાછો, મજા આવે. માધવપુરનો માંડવો ને આદિ આવી જાદવ કુળની જાન, વરે રાણી રુકમણી અને વર પોતે ભગવાન. કેવા કીર્તનો લખ્યા મુક્તાનંદ સ્વામીએ! અતિ અદ્ભુત લગ્ન પ્રસંગ હોય ત્યારે જ્યારે આવા ગીતો ગવાય ને, ત્યારે એને ત્યાં પ્રહલાદને ધ્રુવ જન્મે, નહીતર હિટલર જન્મે. સીધો જ કૂદી નેઠો માંડે ડિસ્કો કરવા, બોલો. એ વાત થાય ને, કારણ કે એ સાંભળી સાંભળી લગ્ન કર્યા હોય, એ સાંભળતા સાંભળતા ને જોતા જોતા જ બધું થયું હોય, એટલે પછી ન્યા કોણ જન્મે કયો મને. કહેવાનો અર્થ એટલો જ છે આ કથાનો કે જ્યારે ભગવાન અધર્મ પણ ક્યાંક દેખે છે ત્યારે બહુ દુઃખ થાય છે, ભગવાન અને સંતો બહુ દુઃખી થાય છે. મહારાજ વચનામૃતમાં કહે છે, જે દિવસે આ નિષ્કામ ધર્મ લોપાય આવું ક્યારેક આચરણ થઈ જાય તો અમને મોઢું ના બતાવશો. ભગવાનને કેટલું કેટલું ખરાબ લાગતું હશે તમે વિચારો, કે આવું જ્યારે થાય, આવું આચરણ થઈ જાય, તેથી અમને મોઢું ના દેખાડશો તમે.
60 વર્ષે રાજાને ત્યાં દીકરાનો જન્મ થયો હોય અને એ દીકરો જ્યારે મરી જાય ત્યારે રાજાને રાણીને કેટલું દુઃખ થાય. કોઈ ધર્મનું આચરણ ચૂકી જાય છે, અમને ગમતો ધર્મ છોડી દે છે, ન કરવાનું આચરણ કરે છે અને તે દિવસે અમને એટલું દુઃખ થાય છે. સંતો દુઃખી થઈ ગયા. ભગવાન પણ શ્રવણ કરે છે. કયો કયો સંતો? કયો? અસદગુરુ મિલી ઉલટ સુનાઈ. અસત્પુરુષો, ખોટા ગુરુઓ શાસ્ત્રમાંથી વચન કાઢી કાઢીને અર્થના અનર્થ કરે છે, ખોટા અર્થ કરી નાખે, ઉલટ સુનાઈ, ઊંધું સમજાવી દેશે. બીડી પીવામાં વાંધો નહીં, તમાકુ ખાવામાં વાંધો નહીં, દારૂ પીવામાં વાંધો નહીં, કેફી વસ્તુ કરવામાં વાંધો નહીં. કારણ કે ગીતામાં લખ્યું છે પાછા. એમ કે ગીતામાં? તો કે હા. ક્યાં લખ્યું છે? પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. કોઈ મને એક પાંદડું અર્પણ કરે, કોઈ મને ફૂલ અર્પણ કરે તો પણ હું પ્રસન્ન થઈ જાઉં છું એના ઉપર. તો ભગવાન અંગીકાર કરતા હોય તો આપણને હું વાંધો? પત્ર એટલે તમાકુનું પાંદડું, એમ ચાની પત્તી. લ્યો, ઘણા તો પેલા તમને ખબર છે જનમંગલ, જનમંગલ આવડે છે ને બધા, જનમંગલમાં અર્થ ના અનર્થ કરે કે જેણે જનમંગલનો પાઠ કરવો હોય એને પહેલાં ચા પીવી જોઈએ, ચા પીને પછી જ જનમંગલનો પાઠ કરે તો જ એને પૂરું ફળ મળે છે. એવું ક્યાં લખ્યું છે? તો છેલ્લો શ્લોક કે ગ્રહી બીસ ત્યાગી બીસ ચા પી. ગ્રસ્તો અને ત્યાગીઓ ચા પીવો અને પછી પાઠ શરૂ કરો. તો વિચાર કરો હવે એને કેમ પહોંચવું. આ સત્પુરુષપણું છે બધું. મહારાજે લોયાના 12મા વચનામૃતમાં વાત કરી કે બધું બ્રહ્મ છે, સ્ત્રી બ્રહ્મ ને પુરુષે બ્રહ્મ, બ્રહ્મ બ્રહ્મને ભોગવે કોઈ દોષ નહીં, કોઈ પાપ નહીં, બ્રહ્મ બ્રહ્મને ખાય કોઈ પાપ નહીં, કોઈ દોષ નહીં. સ્ત્રીમાં પણ બ્રહ્મની ભાવના કરી એનું પણ ધ્યાન કરો. મહારાજ કે આ સત્પુરુષપણું છે. પોતાના મનનો દુરાચાર, મનની વિચારધારા, મનનું જે પાપ, એ આવું બોલાવડાવે. દુષ્ટ ભાવના, એમ કીધું મહારાજ કે મનની દુષ્ટ ભાવના જેના કારણે અર્થના અનર્થ કરે છે, શાસ્ત્રોના અવળા અર્થો કરીને પ્રજાને સમજાવે. પ્રજા તો બિચારી ભોળી ભલી. હા, ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ, ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. લ્યો, જેમનું સમજાવે ને. અને આવું તો બહુ જલ્દી સમજી જાય પાછા. ખરાબ કંઈક મનને ભાવતું હોય, ઇન્દ્રિયોને ગમતું હોય, એવું જો તમે સમજાવવા માંડો ને તો બહુ સ્પીડમાં સમજી જાય. પણ આમ ચડાવવાની વાત થાય ને, એ રહેવા દો. સ્વામી, હું કથામાં આવું ખરો, હું સભામાં આવું ખરો, પણ મને કાંઈ નિયમ નહીં દેવાનું. મારે આવું હોય તાર આવું, જાવ હોય તાર જાઓ, અને હું બધું જે કાંઈ કરું એ કરવા દો તો હું આવું. લ્યો, આ જીવની કઠણા એવી છે. જન્મ જન્માંતરથી મનનું ધાર્યું કર્યું છે ને, એટલે મનનું ધાર્યું મૂકી શકાતું નથી. સેજ નાની ટકોર કર્યું ને, એ નહીં. તમારે મને રાખવો હોય તો હું આમ રહીશ, તમે મને બોલાવો હોય તો હું આમ રહીશ. લ્યો, એ જીવને બસ આમ ઉતરવું જ ગમે છે, ચડવું નથી ગમતું. ઢાળો એવો છે, જીવનો ઢાળો એવો છે અધર્મ તરફ, હા દોષો તરફ વધારે આમ ખેંચાય છે. અને એવા ગુરુ મળી જાય, કઈ વાંધો નહીં, તમે તમારે આવજો ને, કશું નહીં. ના ના આવતોય ચાલે, હા, અને ના કઈ બીજું ત્રીજું છોડો તોય ચાલે, આવો બસ. ગુરુ ગુરુ કીજીએ, ચદર પછેડી દીજીએ, તારું થાવું એ તે થાય, મારી શિયાળાની ટાઢ તો જાય. એમાં કોણ કોનું ભલું કરે? અહીંયા લખ્યું એટલા માટે
અસદ ગુરુ મિલી ઉલટ સુનાઈ અધર્મ કુદિયે ધર્મ સમજ. આ ધર્મ છે તમારો. અરે અમુક અમુક આપણે નામ નથી દેવું, ભલું કરે ભગવાન, પણ એવું એવું અત્યારે ચાલી રહ્યું છે કે યુવાનના લગ્ન થાય ને તો પોતાની સગી પત્ની અગ્નિની સાક્ષી એને ફેરા ફેરા હોય અને વચનો આપ્યા હોય કે આ પતિ સિવાય પર પુરુષ છે એ મા બાપને દીકરા સમાન છે, ભાઈ બાપને દીકરા સમાન છે, પણ છતાંય અમુક અમુક એવી પ્રથાઓ, દાસી પ્રથાઓ કે ખબર નહીં કેવી પ્રથાઓ હજી ચાલે છે કે ગુરુ પાસે પહેલી પહેલી જ વાર એમને ત્યાં મોકલવાના. બોલો. અને એને પાસે ધર્મ માને, એ ધર્મ છે. તમે અમારી ઇન્દ્રિયોનું પોષણ કરો, અમારા ઉદરનું પોષણ કરો, એ તમારો ધર્મ છે. અધર્મ ને ધર્મ ઠેરાવી દે. અહીં લખ્યું અધર્મ કુ દિયે ધર્મ સમજાય. અમે જે માગીએ એ તમારે દેવું એ તમારો ધર્મ છે. પછી ભલે અમે વ્યસનનું કાંઈ પણ માગીએ, અમે પછી ગમે એટલું દુરુપયોગ એનો કરીએ, એ તમારે કાંઈ નહીં જોવાનું. તમારું પુણ્ય તમને મળી ગયું. લ્યો. અને ઘણા એવા અંધો હોય છે, હા અમારે કાંઈ નહીં જોવાનું, એ જે કરે એ શું એ જે કરે એનું આપણે નહીં જોવાનું. યાદ રાખો, ખાર ભૂમિમાં નાખેલું બીજ બળી જાય છે. એમ તમે આપેલું ધન, તમે આપેલી વસ્તુ એનું જો કોઈ દુરુપયોગ કરે તો જેટલું દુરુપયોગ કરનારને પાપ લાગે છે એટલું જ આપનારને પણ પાપ લાગે છે. એટલું જ દોષ શાસ્ત્રમાં લખ્યું છે. દેનારને પણ પાપ લાગે છે દુરુપયોગ કરે તો. વિપ્રભયે કલયુગ કે મામી મદ્યપાની પુનિ પર ત્રિયકામી. વિપ્રભયે કલયુગ કે વામી મદ્યપાની પુનિ પર ત્રિયકામી. અરે હિંસાયરો મા શાસન કરહી, હિંસાયરો દોષ કર્મ સે નહીં દિલ ડરહી, દોષ કર્મ સે નહીં દિલ ડરહી. પુનિ ગુરુ ભાઈ કે ફિરાત અસંતા, વ્યભિચારા અધિક કરત અનંતા, વ્યભિચારા અધિક. વિપ્રભયે કલયુગ કે વામી, ઉચ્ચ કુળની અંદર પરમાત્માએ જન્મ આપ્યો હોય પણ એ વામી બની ગયા, સ્ત્રીગમન વાળા બની ગયા. મદ્યપાની પુનિ પરત્રિય ગામી, દારૂ માંસનું સેવન કરનારા થયા છે. હે પ્રભુ, ઋષિઓ કે છે નારાયણ ભગવાનને કે અત્યારે ભરતખંડની પ્રજા બે હાલ અવસ્થામાં છે. કળિયુગના વાતાવરણમાં ગળા ડૂબ છે, દારૂ પીવે છે, પરત્રીનું ગમન કરે છે, હિંસા કરે છે, માંસ ખાય છે. દોષ કર્મ સે નહીં દિલ ડરહી, અધર્મ કરવામાં કોઈને બીક નથી રહી, પાપ કરવામાં કોઈને ભય નથી રહ્યો. પુનિ ગુરુ ભય કે ફિરત અસંતા, અસંત લોકો છે જે અધર્મી લોકો છે, પાપી લોકો છે, એ ગુરુ બની ગયા છે. વ્યભિચાર આદિ કરે છે, ગાંજાઓ ભાંગ પીવે છે, વ્યસની થયા છે. અરુ કોહે આપ ફૂકે અસની, આવો આવો એમ કરીને કાન ફૂકે છે, મંત્રો આપે છે, પોતાને શરણે લે છે અને પ્રજાને પણ અધર્મને માર્ગે દોરે છે. વેશધારી ત્યાગી વૈરાગી, અતિ ધનધારા કે અનુરાગી, ત્યાગીનો વેશ લઈ અને ધન પાછળ પડ્યા છે, પાપને માર્ગે ચડ્યા છે. કરત મહાપાતક પુનિ ભયે, કરત મહાપાતક પુનિ ભયે પાપી ભૂપાલ, ન્યાય નહીં નીતિ નહીં હો રહી પ્રજા બિહાર.
સદગુરુઓ એની તો વાત કરી, પણ માત્ર સદગુરુઓ જ નહીં, એનો જ વાંક છે એટલું નહીં, એ વખતના મોટા મોટા જે ભરતખંડના રાજાઓ છે, ઋષિઓ કે છે, પ્રભુ તમે એમને સત્તા આપી છે, તમે એમને સુખ આપ્યું છે, સારા ઘેરે જન્મ આપ્યો છે, પણ આજ ઈ એનો દુરુપયોગ કરે છે, પોતાના શાસનનો દુરુપયોગ કરે છે. મોટા મોટા રાજાઓ કરત મહાપાતક, જેટલા મોટા હોય ને એટલું પાપે મોટું હોય, સ્વામી વાતોમાં લખી છે. એને નામ દઈને કીધું છે, એટલે આપણે નામ નથી દેવું, બહુ બીક લાગે છે. સમય એવો છે ને, એક દિવસમાં એ જેટલું આખી પૃથ્વી ઉપર જેટલું પાપ થતું હોય, એવી સત્તા ઉપર ઊંચા પદ ઉપર બેઠા હોય ને, એક દિવસમાં એટલું પાપ કરે, બોલો. હા, એમાં બે મત નહીં. આખી પૃથ્વીમાં લોકો, પ્રજા, આખા આખા દિવસમાં જેટલું પાપ, બોલા, આખી જિંદગીમાં જેટલું પાપ કરે ને, આવડો એક દિવસમાં કરી નાખે બધું, એને બીકઈ ન લાગે કોઈને. અને કોઈ હું કે ચું કરે, સીધું તીરે દે, કા ગોળીએ દે, કા ફાંસીએ દે, કા જેલમાં નાખે, બધા બીવે, એને કોઈ કે નહીં કઈ. રાજાઓ બગડ્યા છે, મહાપાતક કરનારા થયા છે, મહાપાતક. હા, દારૂ માંસનું સેવન મહાપાતક છે, સુવર્ણની ચોરી મહાપાતક છે, ગુરુ સ્ત્રીનો સંગ મહાપાતક છે, મહાપાતકને કરનારા થયા છે. મોટા મોટું પાપ રાજાઓ માટે હોય તો અન્યાય, ગરીબ સાથે અન્યાય કરે, દુખી સાથે અન્યાય કરે, પવિત્ર ભૂદેવ પવિત્ર સાધુ સાથે અન્યાય કરે. કોઈ બિચારો બહુ સારો ગરીબ સાધુ હોય અને લોકો એને દુઃખ દેતા હોય, બીજા અમુક પાસે એવા હોય ને, શિંગડા ભરાવતા હોય ને, અને આ ગરીબ બિચારો ત્યાં જાય રાજા પાસે ન્યાય માગવા, ત્યારે શું કે ખબર? ગાયો ગાયો બાધે, આપણે વચ્ચે ન પડાય. એ ગાય નથી, આખલો છે સામે. હા, તોય બધાય ગાય એ ખરખા માને, સત સતનો વિવેક ચૂકી જાય, સાચા ખોટાનું ભાન ભૂલી જાય, ન્યાય કરવામાં હા જો એ ચૂકી જાય તો બહુ મોટું પાપ લાગે. અન્યાયને ન્યાય થઈ જાય, ન્યાયને અન્યાય થઈ જાય. ન્યાય નહીં, નીતિ નહીં, નીતિ નહીં. હા, પછી રાજ રહે ક્યાંથી? જો બધા રજવાડાઓ આમ જ દુરુપયોગ જે થયું તો હરિચ્છા, પછી ના રહે. નીતિ જાય એટલે સત્તા જાય. ભગવાન સ્વામિનારાયણે પણ યાદ રાખો કીધું છે, અંગ્રેજની હુકુમત હતી એ વખતે, અને એ વખતે કહ્યું તો મહારાજે અંગ્રેજોને, અંગ્રેજોએ પૂછ્યું કે અમારું શાસન ક્યાં સુધી ચાલશે, અને એ વખતે મહારાજે એમ કહ્યું કે જ્યાં સુધી તમારામાં નીતિ હશે ને ત્યાં સુધી તમારું શાસન ચાલશે, અને જે દિવસે નીતિ જશે, તમારા દ્વારા ગરીબ દુભાશે, તે દિવસે એક દિવસ પણ ભારત ભૂમિ પર તમારું કદમ નહીં ટકે. અને થયું પણ એવું, જ્યારે અન્યાય કરવા લાગ્યા, ગરીબોને પીડવા લાગ્યા, દુખી દુઃખ દેવા લાગ્યા, નિર્દોષને જેલમાં પૂરવા લાગ્યા, મારવા લાગ્યા, ભૂખે મારવા લાગ્યા, તે દિવસે હે જન્મ્યા સરદાર વલ્લભભાઈ પટેલ, વીર શહીદ ભગતસિંહ, આઝાદ સુભાષચંદ્ર બોઝ, બધા આવ્યા, ઊભા થયા, ધકેડી દીધા, ખદેડી દીધા. જોઈ ને તમે, નીતિ એટલે કે છે, ભગવાન વિચારે છે આ બધું થાય છે તો એનું રાજ હવે નહીં રહે, હવે નહીં રહે. ન્યાય નહીં, નીતિ નહીં, હો રહી પ્રજા બેહાલ, દુખી દુખી પ્રજા છે, બેટા બેટી સમાન, ભૂપ પ્રજા કુન જાનહી, ન રહ્યો ધર્મ નિદાન, અસત્ય અરુ અન્યાય બહુ. પ્રજા એટલે રાજાની પુત્ર અને પુત્રીના સ્થાને છે, પોતાની સંતાન સમાન પોતાની પ્રજાને ગણે, એ રાજા સાચો રાજા છે. એને દુશ્મન ના માને, એનું શોષણ ના કરે,
એને લૂંટે નહીં, પણ આ મારી પ્રજા છે એ જ મારા દીકરાને દીકરી છે એમ માને. પણ અત્યારે તો પ્રભુ ભરતખંડમાં આવું કઈ રહ્યું નથી, કોઈ પ્રજાને પોતાની બેટા બેટી માનતા નથી. ન રહ્યું ધર્મ નિદાન, અસત્ય અરુ અન્યાય બહુ, અસત્ય વધી ગયું. વાત વાતમાં ખોટું બોલવા માંડે, વાત વાતમાં અન્યાય ને અનીતિ કરે છે. બ્રાહ્મણ સાધુ ભૂપ કહાવે, અધર્મ રક્ષક સોઈ સુહાવે. બ્રાહ્મણ સાધુ ભૂપ કહાવે, અધર્મ રક્ષક સોઈ સુહાવે. બ્રાહ્મણ અને સાધુ અને રાજા આ ત્રણ ધર્મના રક્ષક છે, ધર્મનું રક્ષણ કરનારા છે, પ્રજાનું રક્ષણ કરનારા છે, બધાને સુખ આપનારા છે. હવે રક્ષક જો ભક્ષક બની જાય તો એ પ્રજાની શું હાલત થાય, કહો મને શું હાલત થાય. સતિવ ધર્મ કુ આચરહી, બધા અધર્મનું આચરણ કરે છે. કેસે ધર્મ તી સ્થળ ઠરી, તો પછી ધર્મ ત્યાં કેવી રીતે ટકી શકે. તીર્થ સ્થળ અરુ ધર્મ સ્થાના, ધર્મનું જે સ્થાન કહેવાય છે તીર્થસ્થલી કહેવાય છે, ત્યાં પણ ધર્મ વ્યાપ્યો છે. વસત તિહા વ્યસની વ્યભિચારી, તીર્થો સ્થાનની અંદર ભગવાનના ધામની અંદર જ્યાં ભગવાનના મોટા મોટા મંદિરો છે, પાવન સ્થળો કહેવાય છે, ત્યાં પણ વ્યસનો અને વ્યભિચાર પ્રવૃત્તિ ગયા છે. પવિત્રતા માત્ર ટળી ગઈ છે. ગોત્ર ગમન પુનિ પાપી કરહી, પાપી લોકો પોતાના ગોત્રમાં જ ગમન કરનારા થયા છે. અભક્ષ ભક્ષ કરત નહીં ડરહી, અભક્ષ વસ્તુ હોય, ડુંગળી લસણ હોય, ભાંગો હોય, તમાકુ હોય, આ બધી અભક્ષ વસ્તુ છે. ગાંજો હોય અભક્ષ વસ્તુ છે, વ્યસનને કરનારી અભક્ષ વસ્તુ છે. હા, એ બધી જે અભક્ષ વસ્તુને ભક્ષ કરવામાં કોઈ બીતું જ નથી, કાંઈ કોઈને બીક, એ તો બધું એમ જ હોય કે અત્યારે વાંધો નહીં, કારણ કે એ તો બધું સંતોને પાડવાનું હોય એમ કે અમારે વાંધો નહીં, બીક જ ન હોય કાંઈ. ઘણા બહુ ડરતા હોય, ક્યારેક ભૂલમાં પણ થઈ જાય ને તો દોડતા સંતો પાસે આવે, અમારાથી આવું આચરણ થયું છે, અમને માફી આપો, કંઈક પ્રાયશ્ચિત આપો. પણ એવા કળિયુગમાં ઘેરાઈ ગયા છે પ્રજાજનો કે કોઈ ડરતા જ નથી. કરત બહુ વિશ્વાસી ઘાતા, લાંચ લેત નરપતિ પ્રખ્યાતા. લોકો આડે ધડ વિશ્વાસઘાત કરે, એકવાર કહી દે બોલતા બોલી જાય, અરે હું બેઠો છું ને, ભાઈ બેઠો જ હોય, પેલો ભલે મરતો હોય ત્યાં બેઠો જ હોય, હું તારો વાકો વાડ નહીં થવા દઉં. આવડો આખો વાકો વાડ હું, 3.5 કરોડ વાળ બધા ખરી ગયા હોય તો આવડો ઊભો ન થતો હોય. વિશ્વાસઘાત, એકવાર વચન આપે પછી એ પ્રમાણે કરે. પણ કળિયુગમાં પ્રજા બધી વિશ્વાસઘાતી થઈ ગઈ છે. લાંચ લે લાંચ, તારું કામ પતાવી દઈશ, પણ લાય મૂકી દે પેટી, એક પેટી. નામ બદલી નાખાઓ હવે, કે લોકોને છેતરવાનું નામ બદલી નાખા. બોક્સ હવે તો આવી ગયા બોક્સ. આપણે એમ થાય કે આ શાનું બોક્સ માગે, પ્રસાદનું બોક્સ માગે, વળી આપણે ખોલીને પ્રસાદ આપીએ કે લ્યો તમે તારે આ બોક્સ, પણ કામ તો કરી દો. આ બોક્સ નહીં, પેલું બોક્સ પેલું, ત્યારે આપણને ખૂણામ લઈ જઈને સમજાવે, ત્યારે આપણને ખબર પડે કે આ બોક્સમાં આ અર્થ ભર્યો છે. બોલો, લાંચ લોકોની, ગરીબ લોકો બિચારા કેમ વિદ્યા ભણાવી શકે, ગરીબ લોકો કેમ નોકરી મેળવી શકે, ગરીબ લોકો કેમ પોતાની પ્રજાનું પુત્રોનું પેટ ભરી શકે. પછી ફલાણા ગામમાં ફલાણા કિસાને ગળો ફાંસો ખાધો, ખાય જ તો ખાય જ, ફલાણા એ કપામ છાંટવાની દવા પી ગયા, પીવે જ તો, મજબૂર છે બિચારા, દુખી દુખી છે. ક્યાંય પણ જાય એટલે તરત કે લે પહેલા પૈસા મૂકો પછી કામ પછી નોકરી પછી બીજું બધું ઇત્યાદિ. ભાઈ અધર્મ જોરા આહાહાત, ઋષિ મુનિઓ કહે છે પ્રભુ કળિયુગમાં અને ખાસ ભરતખંડમાં આ બધો અધર્મ વ્યાપી ગયો છે. વ્યાપિત હે કલી કાલ કઠોરા, કઠોર કલિયુગ, ભયાનક કલિયુગ એમ માજા મૂકીશ. હમસે સહન ન હો શક્યો,
हमसे सहन न हो सक्यो सो दुख श्री महाराज आमारा थी जोयू ना गयू अने हे प्रभु आ कलयुग एवो फूल्यो फाल्यो छे अने ज्यारे अमारी आ नजरे आव्यू त्यारे अमारा थी सहन न थयो अमे भागीने अहीं आवतार्या छीए શું કરીએ ત્યાં જઈને દુખી દુખી છીએ અધિક ઉદાસીઓ કહીન ભયો સુસકલ સમાજ આવી રીતની જ્યારે ઋષિ મુનિઓએ વાત કરી અને ત્યારે ત્યાં બેઠેલા બદ્રિકાશ્રમવાસી ઋષિઓ અને નરનારાયણ ભગવાન આ બધાય દુખી દુખી ઉદાસ ઉદાસ થઈ ગયા છે ઉદાસ થઈ ગયા કોઈ બોલતું નથી બધા શાંત વાતાવરણ તાકણી પડે ને તો અવાજ બધા શાંત થઈ ગયા ઋષિ મુનિઓ પણ બોલતા બંધ થઈ ગયા ભગવાન કે હવે હું શું કહું બધા શાંત વૃત્તિ અંતર્વૃત્તિ થઈ ગઈ ઓહો ભગવાનને સંત બહુ દુઃખી થાય આવું જ્યારે સાંભળે ને માટે ભલા થઈને એમની આગળ કંઈક સારી વાતો કરવી કોઈના ગુણની વાતો કરવી આ તો ઋષિ મુનિઓને પૂછ્યું એટલે વર્ણન કર્યું એક સત્ય વાત હોય કેવી એમાંય દોષ નથી પણ આવું જ્યારે સાંભળે ને સત્ય વચન પણ આવું અધર્મને લગતું સાંભળે ને ત્યારે બહુ દુઃખી થઈ જાય છે એમને ગમતું નથી અને એક નાનો એવો જો ધર્મ આપણાથી પડી ગયો એની કોક વાત કરે ને ત્યારે એની છાતી ગજ ગજ ફૂલે છે રાજી થઈ જાય છે અને રાજીપા રહેવું પુણ્ય આ જગતમાં બીજું કોઈ નથી રાજીપા જેવું ફળ આ દુનિયામાં બીજું કોઈ નથી ભગવાન ભગવાનના મોટા પુરુષો ભગવાનના સંતો ને ભક્તો જો રાજી થાય બીજું કાંઈ કરવાનું બાકી નથી એમાં તો આવી રીતની વાત કરી છે બધા શાંત થયા છે ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ વર્ણિરાજ ઉત્તમ નૃપતિ સંવાદે મુનિકૃત નરનારાયણ સ્તુતિ તથા ભરતખંડ વૃતાંત કથન નામ ષષ્ઠો અધ્યાય બોલો ઠાકોરજી મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે બોલો ઘનશ્યામ મહારાજની જય જય શ્રી સ્વામિનારાયણ